દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માંગે છે આપણે જે રીતે જીવીએ છીએ આટલી મહેનત કરી રહ્યા છે ખાવું પીવું ખરીદી કરવી ફિલ્મો જોવી મુસાફરી કરવી દરેક વસ્તુનો હેતુ તો એક જ હોય છે સુખ સુખ પરંતુ આ બધું માત્ર ક્ષણિક છે જે ક્ષણભરમાં સમાપ્ત પણ થઈ જાય છે તો ચાલો આજે જાણીએ કે ક્ષણિક સુખને કાયમી સુખ કેવી રીતે કરી શકાય વર્તમાનમાં ભવિષ્યની ચિંતા કે પછી ભૂતકાળને વાગોડિયા વિના પણ પોઝિટિવ અને ખુશખુશાલ કઈ રીતે રહી શકાય

ખુશ રહેવા માટે આ પદ્ધતિ અજમાવી જુઓ જો તમે એકલા હો તો તે સમયને ખાસ બનાવો તમારી માટે સરસ રસોઈ બનાવો તમારું ઘર સાફ કરો સારી મૂવી જુઓ અથવા કોઈ પુસ્તક વાંચો કંઈક સારું ખાધા પછી તમારા મનપસંદ ગીતો સાંભળીને સારી ઊંઘલો આમ કરવાથી તમે તાજગી અને સકારાત્મક અનુભવ કરશો તમારી જીવનશૈલીમાં ધ્યાનનો પણ સમાવેશ કરો આ માત્ર માઇન્ડ કુલનેસમાં વધારો નહીં કરે પરંતુ તમે નકારાત્મક વસ્તુઓને લેટગો કરવાનું પણ શીખી શકશો કુદરત સાથે થોડો સમય વિતાવો ગાર્ડનિંગ કરો અથવા પાર્કમાં જાઓ અને થોડી વાર બેસો હંમેશા એ વસ્તુઓ કરો જે તમને ખુશી આપે જે તમારી હોબી હોય જેમ કે કોઈકને ફરવું ગમે અને ખુશી આપે કોઈને ફોટો પડાવવાનો શોખ હોય અને કોઈને પેઇન્ટિંગ ખુશી આપતું હોય એ વસ્તુ કરો જે તમને સાચી ખુશી આપે અને ભૂતકાળને વિચાર્યા વગર તેમજ ભવિષ્યની ચિંતા કર્યા વિના આજમાં એટલે કે વર્તમાનમાં જીવો તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો નમસ્કાર